ભાવદ્રષ્ટિ. ભાવદ્રષ્ટિ એટલે મનમાં ઉદ્ભવેલા વિચારની વાચા આપતી દ્રષ્ટિ. એક આંતરિક સમજ સાથેની ઉદ્ભવતી દ્રષ્ટિ વાચા છે. તે એક અનોખો સંવાદ રચે છે જે બે પાત્રો કે વ્યક્તિગત દ્રષ્ટિમાં ગોચર થાય છે. નિર્મિત ભાવને આંખોની અમીમાં દ્રષ્ટિ ગોચર થતી સંવેદના કે વૃત્તિ છે. જ્યાં સંવાદ શક્ય નથી ત્યાં દ્રષ્ટિ દ્વારા ભાવના વ્યક્ત થઈ જાય છે. આંખોથી આંખો મળવાથી ભાવનાની આપલે થઈ જાય છે, સંદેશરૂપે કંઈક વ્યક્ત થઈ જાય છે. આંતરિક સમજવાળી દ્રષ્ટિને ભાવદ્રષ્ટિ કહી શકાય, જેનું માધ્યમ દ્રષ્ટિ બને છે, જેના દ્વારા ઊભી થયેલ સમજ અનુસાર કાર્ય માટેની પ્રેરણા મળી શકે છે અથવા હેતુની પુષ્ટિ થઈ શકે છે. જેનો જેવો ભાવ તેવી સમજ ઊભી થશે. બાળક માતાના વચ્ચે કે પ્રિયતમા પ્રિયા વચ્ચે કે ગુરુ ચેલા વચ્ચેના સંબંધો અલગ છે, તેથી તેમના ભાવ અને દ્રષ્ટિમાં તફાવત જોવા મળશે. દરેકનો હેતુ અને ભાવના અલગ છે, તેથી વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના સંબંધો ભાવદ્રષ્ટિની અસરકારકતા નક્કી કરે છે. માત્ર તે દ્રષ્ટિ નથી, સંદેશનું માધ્યમ છે. સંદેશને કોણ કેવું ગ્રહણ કરે છે તે પ્રમાણે તેના પરિણામ કે ફળની આશા રાખી શકાય. કવિ કલાપી તેમની એક કૃતિ ગ્રામ માતામાં કહે છે કે રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ. અહીં રાજા શેરડીના ખેતરમાં રસ પીતા સમયે વધારે કર લેવાનું વિચારે છે. તેની ભાવના બદલાતા બીજી વાર શેરડીનો રસ ઓછો નીકળે છે. તેવા કથન દ્વારા કહે છે કે રાજાની દ્રષ્ટિ બદલાઈ છે કે ધરામાં અમૃત ઘટ્યું છે. રાજાની દ્રષ્ટિ જ તેના માટે જવાબદાર હોય છે. આમ તમારી ભાવના તમારી દ્રષ્ટિમાં ગોચર થયા વિના રહેતી નથી. જીવનની દરેક ઘટમાળમાં આવા અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. ભક્ત અને ભગવાન વચ્ચે આવો જ દ્રષ્ટિભાવ અમલમાં હોય છે. બંને વચ્ચે ભાવાત્મક સંબંધ એ માત્ર તેની ભાવદ્રષ્ટિ થકી જ બંધાય છે. એકબીજાને હૃદયમાં આપેલ સ્થાન જ તેના અસ્તિત્વનો આધાર મનાય છે. તેમની સેવા અર્ચના કરી કૃપા મેળવવાની ભાવદ્રષ્ટિ જ તેમની વચ્ચેનો લગાવ દર્શાવે છે. ભાવદ્રષ્ટિ એ ભાવાત્મક છે, તે આંતરિક ભાવ પ્રવાહ છે જે વ્યક્તિગત દ્રષ્ટિગોચર થાય છે, જેમાં મૌન વ્યવહાર બને છે. બંને વચ્ચે તાદાત્મ્ય ભાવની સરવાણી ઉત્પન્ન થાય છે જે અતૂટ સંબંધમાં પરિણિત થયા કરે છે. ભાવ સંવેદના દ્વારા જ દ્રષ્ટિ પ્રાપ્ત કરી પોતાના કર્તવ્યને કારગર કરે છે. કૃષ્ણ ગોપી પ્રેમનું પ્રતીક બની શકે. મીરા કૃષ્ણ વચ્ચેનો પ્રેમ સામાજિક દ્રષ્ટિવાળો ન હતો, ઈશ્વરના અંશ પ્રત્યેનો લગાવ હતો. ભક્તિ પ્રેમભાવ હતો, સાંસારિક વાસનાનો પ્રેમ ન હતો, કારણ કે બંને વચ્ચેની ભાવદ્રષ્ટિ ઉચ્ચ કક્ષાના મૂલ્યવાળી હતી, નિષ્કામ પ્રેમ ભક્તિ હતી. તો નરસિંહ મહેતા અને તેના વિઠ્ઠલા વચ્ચે પ્રેમ સમર્પણ ભાવના સાથે અતૂટ વિશ્વાસનો સંબંધ હતો. સઘળું ઈશ્વરમય છે, તેના થકી સુખ દુઃખ છે, તે જ તેનો ઉકેલ આપશે તેવી મનોબળવાળી સ્વીકૃતિ હતી. ભાવદ્રષ્ટિથી તેમની પ્રત્યેક સંકટની ઘડીમાં પ્રભુએ સહાય કરી છે. ભાવદ્રષ્ટિ એ આંતરિક સમજ અને વિશ્વાસની દ્રષ્ટિ છે, જે સાચા ખોટા કે અગમ નિગમના રહસ્યને સમજી આરપાર કરી શકાય તેવી દ્રષ્ટિ મેળવી શકે છે. ભાવદ્રષ્ટિ ઐક્યની ભાવના દ્વારા શક્તિ સામર્થ્ય મેળવીને ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરાવી શકે તેટલી તાકાતવાન છે. વ્યક્તિ તેના આંતરિક મનમાં કેવા વિચારો કરી રહ્યો છે તેની દ્રષ્ટિમાં નિરખી શકાય છે. ચોર લૂંટારા કે લફંગાના ઈરાદા તેની જોવાની નજરથી જ સંકેત આપી દે છે. તો સાચી લાગણી ધરાવનારનો ભાવ તેની દ્રષ્ટિમાં અલગ તરી આવે છે. તમારું અહિત થવાનું હશે તો પણ તમને પાપણના પલકારા હાવભાવમાં સંકેત આપી જાય છે તેવી માન્યતા છે. ઘણીવાર એ પાત્ર તમારી નજર સમક્ષ વિચાર સ્વરૂપે, યાદરૂપે કે કોઈ ભાવનાસભર યાદરૂપે મનમાં ઉદ્ભવીને તમારી યાદને તાજી કરાવી જાય છે. એ તમારા બે વચ્ચેના આંતરિક સમજની દેણ ગણી શકાય. આમ ભાવદ્રષ્ટિ એ મનથી મન કે હૃદયથી હૃદય સુધીની ભાવસભર દ્રષ્ટિ બની રહે છે. ઘણીવાર માણસની અંતિમ ઘડી વખતે તેનો જીવ તેના પુત્ર પુત્રી કે અન્ય જેમાં અટવાયો હોય તે આંખ ખોલી શકતો ન હોય, વાતચીત કરી શકતો ન હોય, પરંતુ તેના હાવભાવ પરથી જાણી શકાય છે. તે વ્યક્તિના આવવાની સાથે જ કે તેના અવાજ કે સ્પર્શથી તેનો દેહ ત્યાગ થઈ જાય છે તેવા અનેક કિસ્સા બન્યા છે. મહાભારતમાં ગાંધારીએ ભલે આંખે પાટા બાંધ્યા હોય, પરંતુ તેના માતૃત્વના આંચલનો ભાવ એટલો તીવ્ર હતો કે તેના પુત્રના જે ભાગમાં તેની દ્રષ્ટિ પડે તે વજ્ર થઈ શકશે, જે તેને રક્ષા પૂરી પાડશે. આ તેની ભાવદ્રષ્ટિની તાકાત છે. સંજય પાસે ભલે દિવ્ય દ્રષ્ટિ હતી, ગાંધારી પાસે માની ભાવદ્રષ્ટિ હતી.
ભાવદ્રષ્ટિમાં વજ્ર જેવી તાકાત છે, તો સૌમ્ય ભાવ દ્વારા માતૃત્વના ભાવ જેવી કોમળતા પણ છે. આમ ભાવદ્રષ્ટિ અને આત્મશક્તિના બળથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકાય છે, જેના બળે એક દિવ્યાંગ વ્યક્તિ સારી કલાકૃતિ બનાવી શકે છે, સારું સંગીત આપી શકે છે, જેમાં પોતાની ભાવનાનો ભાવ અભિવ્યક્ત કરવામાં સફળ બને છે.